वेलकम टू डिजिटल अलायंस। डिजिटल अलायंस में आप सौ मित्रों स्वागत है। सौ प्रथम तो मित्रों, जो तमे अपनी आ चेनल डिजिटल अलायंस ने हजू सुधी सब्सक्राइब न करेल हो तो सब्सक्राइब करवा विनंती है, तेमज बाजू में दर्शावेल बेल आइकन ने पण प्रेस करजो, जेथी तमने अपनी आ चेनल ना तमाम नोटिफिकेशन सरळताथी मळता रहे। आप सौ जाणो छो तेम अपनी आ चेनल में जमीन मिलकत ने लगता वीडियो तेमज अन्य उपयोगी सहाय योजना की माहिती मूकवामां आवे छे। तो आज एक एवी ज उपयोगी माहिती लईने आव्या छे, सोलवंसी सर्टिफिकेट। तमे सोलवंसी सर्टिफिकेट एवुं नाम तो सांभळेलुं ज हशे, तो ए अरजी तमारी जाते कई रीते करी शकाय, आ सर्टिफिकेट क्यां क्यां उपयोगी छे, अरजी अने सोगंदनामाना नमूनो केवो होय छे, आ तमाम उपयोगी माहिती छे आपणा विडियोमां। जो हवे क्यांक ने क्यांक तमे अथवा तो तमारा कोई मित्र मंडळमां सोलवंसी सर्टिफिकेटनी क्यांक ने क्यांक जरूर तो पड़ेली ज हशे। तमे नाम सांभळेलुं हशे, तमे वकील पासे के कोई एवा जाणकार व्यक्ति पासे एनी अरजी पण करावेली हशे। तो ए अरजी तमारी जाते तमारे कई रीते करी शके अने आने लगती उपयोगी अन्य माहिती पण तमने हुं आपीश के कई रीते सोलवंसी सर्टिफिकेट मळी शके, एनी कायदाकीय जोगवाई शुं छे, तमाम पासा छे ए आपणे आ विडियोमां आवरी लीधेला छे। आ उपरांत तमने कोई पण मूंझवण जणाय तो तमे ए कॉमेंटमां पण तमे पूछी शकशो के आ बाबते सोलवंसी सर्टिफिकेटमां शुं होय छे, तो कॉमेंट पण तमे करी शकशो। ने आ वीडियो ने लाइक जरूर करो एवी मारी आशा छे, कारण के खूब ज मेहनत करीने वीडियो बनावेलो छे, तो एक लाइक जरूर करजो। सोलवंसी सर्टिफिकेट एटले शुं? सोलवंसी सर्टिफिकेट ने गुजराती में दारपणानो दाखलो एवं कहेवामां आवे छे, पर मोटा भागे आपणे सोलवंसी सर्टिफिकेट एवो शब्द ज उपयोग करीए छीए, कारण के आ शुद्ध गुजराती शब्दनो उपयोग आपणे करता नथी होता। सोलवंसी सर्टिफिकेट ए व्यक्तिनी सद्धरतानो पुरावो छे कि आ व्यक्ति छे ए आटला हज़ार पूरतो अथवा आटला लाख पूरतो ए सद्धर व्यक्ति छे, ए सोलवंसी सर्टिफिकेटना आधारे एवुं कही शकाय। अरजी क्यां करवी? तो अरजी पोताना तालुकाना मामलतदारશ્રીને કરવાની રહેશે અને એ ત્યાંથી એ પ્રમાણપત્ર મેળવી શકાય છે। ક્યાં ક્યાં ઉપયોગી છે? તો પહેલો ઉપયોગ છે કોર્ટમાં જામીનગીરીમાં, ન કરે નારાયણ ખુદા ન ખાસ્તા, તમારે કોર્ટમાં ક્યાંય આવી જરૂરિયાત ઊભી થાય, આમ છતાં પણ તમારા કોઈ મિત્ર હોય એ ક્યાંય કોઈ કેસમાં ફસાયેલા હોય અથવા તો કોઈ માથાભારે હોવાના કારણે ક્યાંય માથાકૂટ થયેલી હોય, તો કેસ થયેલો હોય, તો ઘણી વખતે 50,000ના જામીનને, 1,00,000ના જામીનને, 20,000ને, 30,000ને એવા જામીન કોર્ટમાં માગતા હોય છે, તો એ સમયે છે એ સોલવન્સી સર્ટિફિકેટ આપવાનું થાય છે, તો એમાં આ સોલવન્સી સર્ટિફિકેટ જરૂરી છે। આ ઉપરાંત વિદ્યાર્થીઓ અમુક કોર્સમાં બોન્ડ સ્વરૂપે સોલવન્સી સર્ટિફિકેટ રજૂ કરવું પડે છે, ખાસ કરીને જે મેડિકલના અભ્યાસક્રમો છે, MBBS છે કે ડેન્ટલ છે કે MS છે, એવા અભ્યાસક્રમોમાં ખાસ કરીને બોન્ડ સ્વરૂપે સોલવન્સી સર્ટિફિકેટ રજૂ કરવું પડે છે, એ 5,00,000નું ને એવી રીતે એ બોન્ડ રજૂ કરવા પડતા હોય છે, તો એમાં પણ આ સોલવન્સી સર્ટિફિકેટ છે એ જરૂરી હોય છે। તે મોટે ભાગે 3,00,000 ને 5,00,000ને એવા લાખો રૂપિયામાં જે એ રજૂ કરવાનું હોય છે, મોટા ભાગે એ માસ્ટર ડિગ્રીમાં પણ વધારે હોય છે, જે મેડિકલની ડિગ્રી હોય ને એમાં એ આ સોલવન્સી સર્ટિફિકેટ વધારે 5,00,000થી વધારે અથવા તો 5,00,000ની એ રજૂ કરવાનું હોય છે। અને અમુક પ્રકારના કોન્ટ્રાક્ટમાં વ્યક્તિના સદ્ધરતાના પુરાવા તરીકે પણ સોલવન્સી સર્ટિફિકેટ રજૂ કરવું પડે છે, ઘણી વખતે ટેન્ડર બહાર પડતો હોય છે, એમાં એ કોન્ટ્રાક્ટરે એ આ સોલવન્સી સર્ટિફિકેટ હોય તો જ એપ્લાય કરી શકશે, એટલે સોલવન્સી સર્ટિફિકેટે ત્યાં એ રજૂ કરવું પડતું હોય છે। આ ઉપરાંત પણ આના અનેક જગ્યાએ ઉપયોગો થાય છે સોલવન્સી સર્ટિફિકેટના, તો એ મોટા ભાગે તમને બે ઉપયોગ છે, પહેલાં એ તમને સ્પર્શતા હશે કોર્ટમાં જામીનગીરી, અને વિદ્યાર્થી હોય કોઈ તો એ અભ્યાસ કરતા હોય હાલ કંઈ 12મું કે 11મું, તો એને પણ ભવિષ્યમાં આવી જરૂર પડી શકે છે। અને આ જે છે કોર્ટમાં એ મોટા ભાગે વારંવાર આવા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે કોર્ટમાં, એટલે વધારે પડતી અરજીઓ કોર્ટમાં જામીનગીરી માટે જ એ થતી હોય છે। હવે પુરાવા ક્યાં ક્યાં જોઈએ? તો ખેતીની મિલકત હોય તો એ 7/8 અને હકપત્રક એટલે કે 6 નંબર, અને જો બિન ખેતીની જમીન હોય તો ગામ નમૂના નંબર 2 અથવા પ્રોપર્ટી કાર્ડની નકલ, નિયત નમૂનામાં અરજદારનું સોગંદનામું। આ સોગંદનામું છે નિયત નમૂનામાં, એવું પણ નમૂનો પણ તમને બતાવીશ કે સોગંદનામું કેવું હોય, અને જો સંયુક્ત મિલકત હોય તો અન્ય સહિસ્સેદારની સહમતી,
एक करता वधारे नाम होय मिलकतमां, सात बार मां अथवा तो बिन खेतीनी मालिकीनी मिलकत होय, तो एमां ए सहमति जरूरी छे संयुक्त खातेदारनी। તમે એક નામથી અરજી કરી શકો, કોઈ પણ બે નામ હોય માની લો કે, તો એક નામે તમે અરજી કરી શકો અને એકની સહમતિ રજૂ કરવી પડે, તો એ રીતે તમે એપ્લાય કરી શકો। અને ખાસ કિસ્સામાં ગવર્મેન્ટ માન્ય વેલ્યુઅર દ્વારા આપવામાં આવેલ વેલ્યુએશન સર્ટિફિકેટ। હવે આ વેલ્યુએશન સર્ટિફિકેટ મોટે ભાગે ક્યારે જોતું હોય, તો માની લો કે કોઈને મેડિકલના અભ્યાસક્રમમાં 5 લાખ રૂપિયાની સોલ્વન્સીની જરૂર છે। હવે કિંમત થાય છે મિલકતની એ 10 લાખ રૂપિયા થાય, તો 10 લાખ રૂપિયાની કિંમત થાય છે, તો મોટે ભાગે એ એક તૃતીયાંશ એટલે કે ત્રીજા ભાગની સોલ્વન્સી આપવામાં આવે છે। જેટલી તમારી મિલકતની કિંમત હોય છે એનાથી ત્રીજા ભાગની સોલ્વન્સી આપવામાં આવે છે, તો તમને 3.5 લાખ રૂપિયાની સોલ્વન્સી મળી શકે। હવે આપણે જોઈએ છે 5 લાખ રૂપિયાની સોલ્વન્સી, તો 5 લાખ રૂપિયાની સોલ્વન્સી ક્યારે મળી શકે? હવે આ મિલકતની કિંમત 10 લાખ રૂપિયા થઈ, એ સરકારી જંત્રી મુજબની કિંમત 10 લાખ રૂપિયા થઈ, જે તે સમયે આપણી જે જંત્રી અમલમાં છે 2011થી હાલ અમલમાં છે સરકારી જંત્રી, તો હજુ સુધી કોઈ સુધારો નથી થયેલો જંત્રીમાં, તો એ મુજબ જ ગણવામાં આવે છે। તો આવા સંજોગોમાં છે એ તમારે 15 લાખની વેલ્યુએશન કરી હોય મિલકતની, તમારે ગવર્મેન્ટ વેલ્યુઅર માન્ય ગવર્મેન્ટ માન્ય વેલ્યુઅર હોય એમની પાસેથી વેલ્યુએશન સર્ટિફિકેટ કઢાવવું પડે છે। તો 15 લાખની સોલ્વન્સી 5 લાખની સોલ્વન્સી લેવી હોય તો તમારે 15 લાખની વેલ્યુ હોવી જોઈએ તમારી કિંમતની, તો આ રીતે તમારે વેલ્યુએશન સર્ટિફિકેટની પણ એ જરૂર પડે છે, એ અમુક સંજોગોમાં જ પડે છે, બાકી તો મિલકતની કિંમત એ 15 લાખ જેટલી થઈ જતી હોય છે। ફોર્મ તથા સોગંદનામાનો નમૂનો કેવો હોય, તો આપણે જોઈએ કે ફોર્મ અને સોગંદનામું કેવું હોય। તો આ ફોર્મ છે, અહીં જોગવાઈ લખેલી છે સરકારશ્રી દ્વારા, અહીં નિકાલ સમય મર્યાદા રખેલી છે। આ સામાન્ય સંજોગોમાં હોય છે, તમારા દ્વારા કોઈ રજૂ કરવામાં પુરાવા ન આવે અરજદાર દ્વારા, તો એ થોડીક ઘણી 2-5 દિનની વાર પણ લાગતી હોય છે પુરાવા ઘટતા હોય તો, નહીં પુરાવાની નકલ કઈ કઈ જોઈએ છે એ લખેલું છે। અહીં અરજદારનો જવાબ એ અહીં આપેલું છે, કોરું રાખવાનું છે, તમારે કંઈ લખવાનું નથી, એ હું તમને બતાવીશ આગળ। સોગંદનામું અહીં નમૂનો આપેલો છે, સ્થળ સ્થિતિનું પંચનામું એ પણ કોરું રાખવાનું છે, તમારા તલાટી એ પંચનામું કરશે અથવા તો સર્કલ ઓફિસર કરશે, અને અરજદારનો જવાબ પણ તલાટી અથવા સર્કલ ઓફિસર લેશે, એ કોરું જ રાખવાનું છે ફોર્મમાં। સંયુક્ત મિલકત ધારણ કરતા હોય તો સંમતિપત્રક એ અહીં બતાવેલું જ છે, આગળ એનો નમૂનો પણ આવશે, અને બાકી મેં તમને કહ્યું તો એ રીતે 7-12 અને રજૂ કરવાના હોય ખેતીની જમીન હોય તો। તો આ સામાન્ય ફોર્મ છે, આવી રીતે ભરતા હોય એ રીતે ભરી નાખવાનું છે નામ ને સરનામું લખીને। અહીં કોર્ટ ફી સ્ટેમ્પ, કોર્ટ ફી સ્ટેમ્પ જે અત્યારે પીળા કલરની જે આવે છે 2 રૂપિયાની 1 રૂપિયાની, એવી કુલ 3 રૂપિયા થાય એ રીતે તમારે અહીં ચોંટાડવાની છે કોર્ટ ફી સ્ટેમ્પ, એ પીળા કલરની જ અત્યારે તો આવે છે, રૂપિયાવાળી ને 2 રૂપિયાવાળી છે, હાલ 2020ની સાલમાં પીળા કલરની છે, અને 2 રૂપિયાથી ઉપરની જે કિંમતની આવે છે એમાં અલગ કલર આવે છે, બાકી જે પીળા કલરની આવે છે કોર્ટ ફી સ્ટેમ્પ છે 2 રૂપિયા અને 1 રૂપિયાવાળી। સોલ્વન્સ સર્ટિફિકેટ કેટલાનું લેવાનું છે અહીં લખવાનું છે, બાકી તમે આ ફોર્મ વિશે તો જાણો જ છો, કઈ રીતે ભરવાનું હોય તમને ખ્યાલ જ હશે। અરજદારનો રૂબરૂ જવાબ છે આ, તમારે આમાં કશું લખવાનું નથી, તમારા તલાટી અથવા સર્કલ ઓફિસર છે એ લખી નાખશે અને તમારી સહી લઈ લેશે, રૂબરૂમાં જ લેવાની છે સહી, અરજદારની સહી લેવાની છે। અને આ એફિડેવિટ છે, એફિડેવિટ છે આ આ નમૂનાનું છે, એમાં થોડો ઘણો તમે સુધારો તમારી રીતે કરી શકશો। માની લો કે અહીં લખેલું છે કોઈ પણ જાતનો બોજો નથી આ મિલકત પર, બેંકમાં અથવા તો ક્યાંય પણ, માની લો કે તમે ધિરાણ લીધેલું છે તમારી જમીન પર, તમે 1,60,000નું ધિરાણ લીધેલું છે, તો શું સોલ્વન્સી નહીં મળે? મળી શકશે, તમારે લખવાનું છે ધિરાણ આટલી એ રકમનું ધિરાણ લીધેલું છે, એ રકમ બાદ કરીને તમને આખી વેલ્યુએશન ગણશે ને એ રીતે તમને સોલ્વન્સી સર્ટિફિકેટ મળી જશે। તો અહીં લખેલું છે કે આ મિલકત ઉપર કોઈ બોજો નથી, તો લખવાનું છે અહીં આ મિલકત ઉપર 1,60,000 રૂપિયાનો બોજો છે, અને સહકારી મંડળી અથવા તો બેંકમાં જ્યાં તમે લોન લીધેલી હોય ત્યાંથી એ સર્ટિફિકેટ લઈ લેવાનું છે કે અમારી જમીન પર 8 રૂપિયાનો બોજો છે, તો આમાં તમે તમારી રીતે થોડો ઘણો ફેરફાર કરી શકશો,
बाकी तमारे छे आ नमूना मुजब राखवानुं छे अने थोड़ा घणा शब्दों एड करवा होय तो पण करी शकशो। हवे आ फॉर्म छे ए हुं तमने सोगंदनामु आपीश, फॉर्म साथे ज छे तो ए पीडीएफ फाइल में छे। जो तमारे आ वर्ड कॉपी में जोतुं होय आ सोगंदनामु तो पण तमे ए मने कॉमेंट में कहेजो तो हुं तमने वर्ड में टाइप करीने आवुं एक सोगंदनामु तमने बनावी देश, ज्यांथी तमे सुधारो पण करी शकशो। आ रुपया 20 स्टेम्प पेपर पर लखेलू है, परंतु हवे आ 50 रुपया स्टेम्प पेपर पर समझवानुं छे, कारण के 50 रुपया स्टेम्प हवे सोगंदनामा ए फरजियात थई गयेलो छे। तो तमे 50 रुपया स्टेम्प साथे तमे नोटरी अथवा एज्युकेटिव मेजिस्ट्रेट रूबरू सोगंदनामुं करावी शकशो। पंचनामुं छे तमारे आमां कशुं लखवानुं नथी। सम्मति पत्र, जो एक करता वधारे नाम होय मिलकत में, संयुक्त मिलकत आवेली होय तो आ तमारे आ प्रकारे एक स्टेम्प पेपर ऊपर नोटरी करावीने अहीं ए रजू करवानुं छे अरजी साथे, अथवा तो ए तमारा तलाटी जो आ रीते रूबरू जवाब लई लेता होय संयुक्त मिलकत धारण करनारनो तो पण ए वेलिड छे। बाकी तमारे स्टेम्प पेपर ऊपर जे रीते तमे सोगंदनामुं करेलुं छे, ज रीते 50 स्टेम्प पेपर ऊपर नोटरी समक्ष तमारे सोगंदनामुं करावुं पड़शे बीजा संयुक्त धारण करनारनुं। आ चेकलिस्ट है, तमारे लागू नथी पड़तुं, लखवानुं छे रजू कोई हा हा, बाकी कंई एमां कंई बीजुं कोई नथी, सही करी नाखवानी छे। तो आ रीते छे सोलवंसीनो आखो नमूनो छे, अने ए नमूना मुजब तमने सोलवंसी आपवामां आवे छे। मेडिकलना विद्यार्थी अने बीजी कोई शाखामां अभ्यास करता विद्यार्थीओने खास प्रकारनुं छे एनुं फॉर्म पोतानुं કોલેજ અથવા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આપવામાં આવે, એમાં પણ એ મામલતદાર શ્રી સહી સિક્કા કરી આપતા હોય છે, અંગ્રેજીમાં હોય છે। બાકી કોઈને જામીન જોતા હોય કોર્ટમાં અથવા તો કોઈ જગ્યાએ તો એ 50,000 ને 40,000 ને એ રીતે એ બધા છે એનો નમૂનો સરકાર દ્વારા નક્કી થયેલો છે, એ નમૂનામાં જ આપવામાં આવે છે। બાકી જો અલગથી નમૂનો હોય તો એ તમે વિદ્યાર્થી હોય તો એ કોર્ટ સોરી જે તમારે કોલેજ છે ત્યાંથી જે નમૂનો આપેલો હોય એ ફોર્મ સાથે જોડવાનો છે, તો એ નમૂનામાં તમને સહી સિક્કા કરી આપવામાં આવતા હોય છે। તો આ રીતે છે સોલવન્સી સર્ટિફિકેટ તમને મળી શકશે। અને આ વિડીયોને તમે લાઇક જરૂર કરજો, કારણ કે ખૂબ જ મહેનત કરીને આ વિડીયો બનાવેલો છે, તો લાઇકની આશા હું રાખું છું। આભાર।